ભચાઉ તાલુકાના સામાજિક ન્યાય સમિતિઓ માટે કાર્યશાળા યોજાઈ 8 તારીખ 11/4/2023 ના મંગળવારના રોજ પ્રાંત અધિકારી શ્રી કચેરી ભચાઉના સભાખંડ મધ્યે ભચાઉ તાલુકાના સામાજિક ન્યાય સમિતિ ભચાઉ તાલુકા પંચાયત અને સેતુ અભિયાનના સંયુક્ત ઉપક્રમે આયોજિત તાલીમ કાર્યક્રમમાં મંચના પ્રમુખ શ્રી પ્રતાપભાઈ પઢિયાર અને ચેરમેન શ્રી વસરામભાઈ સોલંકી દ્વારા શાબ્દિક સ્વાગત કરવામાં આવેલ. આ તાલીમમાં 35 સામાજિક ન્યાય સમિતિઓ અને 125 પ્રતિનિધિઓ સહભાગી થયા. ગ્રામ વિસ્તારના ઘર વિહોણા કુટુંબને મકાન બાંધકામ માટે રહેણાંકના મફત પ્લોટની રાજ્ય સરકારની યોજનાની વિસ્તૃત માહિતી આપતા પંચાયતી રાજના વિષય નિષ્ણાત લતાબેન સજ્જદે દ્વારા આપવામાં આવેલ શ્રી બળમુકુંદસિંહ આર સૂર્યવંશી જીએએસ નાયબ કલેક્ટર અને સબ ડિવિઝનલ મેજિસ્ટ્રેટ ભચાઉ દ્વારા જણાવેલ છે. ભચાઉમાં તાલુકાના ગ્રામ્ય વિસ્તારના 200 પ્લોટની ફાળવણી કરવામાં આવેલ. તાલુકા વિકાસ અધિકારી શ્રી એજે સોલંકી સાહેબ દ્વારા જણાવવામાં આવેલ કે હજુ જરૂરિયાતમંદ સુધી યોજનાનું લાભ પહોંચે તેવા પ્રયાસો કરશે. પાર્થ મકવાણા ગુમ થયા બાદ પોલીસની સારી કામગીરીને મંચ તાલુકા સમિતિ અને સમર્પણ દ્વારા શ્રી સાગર સાંબરડા સાહેબનું સન્માન કરવામાં આવે. આ ઉપરાંત ભચાઉ તાલુકા સામાજિક ન્યાય સમિતિ મંચ અને તાલુકા સમિતિ દ્વારા ભચાઉ મામલતદાર કચેરીમાં રાશન કાર્ડ માટે સેવા શ્રી ડીકે ડુંગરિયા સાહેબ અને શ્રી અરવિંદભાઈ સોલંકી, સમાજ કલ્યાણ નિરીક્ષક તમન્નાબેન સોમેશ્વરા અને સેતુ અભિયાન ટીમના લીડર શ્રી ખીમજીભાઈ કાઠેચાનું બહુમાન કરવામાં આવે. શ્રી ભરતભાઈ સોલંકી, શ્રી ખેતજીભાઈ મારુ, શ્રી મંજીભાઈ રાઠોડ, મંચના માજુ પ્રમુખ શ્રી જગાભાઈ વાઘેલા, શ્રી ચેતનદાન, શ્રી ખુમાણભાઈ વણકર, શ્રીમતી શાંતિબેન મેરિયા, શ્રી કેશવભાઈ ચૌહાણ, શ્રી બાબુભાઈ જાદવ, પત્રકાર બંધુ શ્રી હરિલાલભાઈ વાઘેલા, શ્રી પ્રવીણભાઈ મેરિયા વગેરે ઉપસ્થિત રહે. આજરોજ ભચાઉ પ્રાંત અધિકારીની કચેરીમાં ભચાઉ તાલુકા સામાજિક ન્યાય સમિતિ મંચ, સામાજિક ન્યાય સમિતિ તાલુકા પંચાયત ભચાઉ અને સેતુ અભિયાન કબરવ ત્રણેયના સંયુક્ત પ્રયાસથી દર 2 મહિને લેક્ચર સિરીઝ ચલાવાય છે, જેમાં અલગ અલગ વિષય ઉપર ગ્રામ પંચાયતની સામાજિક ન્યાય સમિતિઓ અને નાગરિકોને માહિતી આપવામાં આવે છે. આજની જે સિરીઝ હતી એની અંદર 100 ચોરસવારના પ્લોટ, જે લોકો ઘરવિહોણા છે એને ઘર માટે ઘરથાળના પ્લોટ મળે અને મકાનની યોજનાની માહિતી માટે લતાબેન સત્ય દ્વારા બધી માહિતી આપવામાં આવી છે કે 100 ચોરસવારનું પ્લોટનું લાભ લેવો હોય તો ગ્રામ્ય વિસ્તાર માટે શું શું ક્રાઇટેરિયા નોંધાયેલા છે, મકાનનો લાભ લેવો હોય તો શું શું ક્રાઇટેરિયા નોંધાયેલા છે, એના માટે સંપૂર્ણ માહિતી અને માર્ગદર્શન આપવામાં આવેલ છે. આના માટે ભચાઉ તાલુકા સામાજિક ન્યાય સમિતિ મંચના પ્રમુખ શ્રી પ્રતાપભાઈ પઢિયાર અને સામાજિક ન્યાય સમિતિ તાલુકા પંચાયતના ચેરમેન શ્રી વસરામભાઈ સપોર્ટ કરી રહ્યા છે. આજે DYSP સાહેબ અને સબ ડિવિઝનલ મેજિસ્ટ્રેટ સાહેબ બંને ઉપસ્થિત રહ્યા હતા. તાલુકા વિકાસ અધિકારી શ્રી અરવિંદભાઈ TDO સાહેબ પણ હાજર રહ્યા હતા અને માહિતી અને માર્ગદર્શન આપેલ છે. આ કાર્યક્રમમાં દર વખતની જેમ સામાજિક ન્યાય સમિતિ મંચ અને ભચાઉ તાલુકા સામાજિક ન્યાય સમિતિના અધ્યક્ષ એવા વસરામભાઈ સોલંકીના અધ્યક્ષસ્થાને હતી અને આજના આ કાર્યક્રમનો મૂળ હેતુ કે 100 ચોરસવાર જે પ્લોટ સરકારશ્રીની જે યોજના છે એને લોકોને પૂરતી માહિતી અને એને મેળવવા માટે શું શું પ્રયત્નો કરવા અને કેવી રીતે સરળતાથી મળી રહે એની માહિતી આપવામાં આવી અને લગભગ દર વખતની જેમ સારા એવા ગામે ગામથી ન્યાય સમિતિના ચેરમેનો, સરપંચો અને ન્યાય સમિતિના મેમ્બરો અહીં ઉપસ્થિત રહ્યા અને ખૂબ સરસ અને સરળ કાર્યક્રમ રહ્યો. અને ખાસ વાત, આજની આ જે બેઠક હતી એનું સ્થાન DC ઓફિસ નાગ કલેક્ટર સાહેબના અધ્યક્ષસ્થાને કહીએ, DYSP સાહેબ, અને ખૂબ સરસ આજનો આ કાર્યક્રમ સૌના સાથ અને સહકારથી પૂર્ણ થયો એ બદલ હું ન્યાય સમિતિ મંચના પ્રમુખ તરીકે સૌનો આભાર વ્યક્ત કરું છું. જય હિન્દ, જય ભીમ. અને નવા પ્લોટ માટે જગ્યા નથી તો સરકારને ગ્રામ પંચાયત પોતે ખરા કરશે કે લાગુની જે સીમિતાની જમીન છે, બરાબર, ટાવર્સની કે જે પડતર જમીન જે લાગુની છે એની માટે ગ્રામ પંચાયત દરખાસ્ત બનાવીને બ્લુ પ્રિન્ટ નકશો બનાવશે કે અંદાજે અહીંયા કેટલા કરોડ થઈ શકે એની દરખાસ્ત મૂકે. પંચાયતથી પછી તાલુકા પંચાયતના સરકાર ઓફિસર આવીને ત્યાં તપાસ કરશે અને ખાલી જમીન લાગશે એમને કે ગામતાની બાજુમાં છે લાગુની છે તો એની પ્રક્રિયા માટે આગળ મામલતદારશ્રીની કચેરી મૂકશે અને કલેક્ટર દ્વારા આ પ્રક્રિયા આપણા ગામમાં થશે અને લાગુની જમીનને જ પછી ગામતળમાં સમાવેશ થશે, પછી એમાં આપણે પ્લોટ લઈ શકીએ. પહેલાં ગમણ ન હોવું જોઈએ એ પહેલી શરત છે.